हेलो फ्रेंड्स, छेल्ला लेक्चर में आपणे द्विध्रुव चाकमात्रा डायपोल मोमेंट जोई बराबर, पछी संस्पदन जोयुं। हवे आगळ हवे जोईशुं संयोजकता कोष बंध इलेक्ट्रॉन युग्म अपाकर्षण सिद्धांत VSEPR वेलेंस शेल इलेक्ट्रॉन पेर रिपल्सन, संयोजकता कक्षकना इलेक्ट्रॉननी जोड़ी वच्चेनू रिपल्सन एटले अपाकर्षण, एना आधारित अणुनो आकार समझावानो प्रयत्न। कारण के आगळना जे पण प्रयत्नो आपणे जोया, प्रयत्नो एटले अणुनो आकार समझावाना प्रयत्नना भाग रूपे लेविसे डॉट बंधारण आपू, लुईस क्यों के लेविस बने एक ज, पछी आमणे आपू कोसेल ने एनो अभिगम आपो, पछी अन्य साइंटिस्टो द्वारा आ बधुं आव्युं संस्पदन छे, पछी द्विध्रुव चाकमात्रा भले डीबोए शोध्युं ए चाकमात्रा, बीजो बीजाए शोध्युं, पण मूलभूत ए बधी बाबतो अणुना आकारने समझावानो प्रयत्न हतो, शोधवानो प्रयत्न हतो के केवा अणुमां केवो आकार होय। आ बाबतनो एक सरळ अने पाछो सौथी अत्यार सुधीने जेटला पण नियमो जोया, जेटला सिद्धांतो जोया, जेटली रीत जोई आकार शोधवा माटेनी, एमां सौथी सरळ अने सौथी सारो अभिगम होय तो आ VSEPR छे। आ सौथी सारो अभिगम सादामां सादी माहिती वडे अणु रचना विषे वधुमां वधु नॉलेज, अणु बंधारण विषे वधुमां वधु नॉलेज एटले आ नियम। आ नियम 1940 सिज्विक अने पोवेले आप्यो हतो 1940, पण एमां केटलीक बाबतोनी स्पष्टता बराबर करी नहोती, बराबर। तो ये स्पष्टताओ करीने 1957 नायहोल्म अने गिलेस्पी एमणे रिवाइज कर्यो हतो, फरीथी पब्लिश कर्यो। हवे आ सिद्धांत आ नियम भणीए, बहु इंटरेस्टिंग छे, मजा आवशे, अने बीजा बधा ज नियमो करता सरळ छे, आगळना ने पाछळना, आना पछीना करताय सरळ छे, पहेलाना करताय सरळ छे। कोईपण अणुनो आकार, કોઈપણ અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલા ઇલેક્ટ્રોન યુગ્મો નક્કી કરે છે આ થિયરી મુજબ। જો આ થિયરીની અભિધારણાઓ જોઈ છે, આ થિયરી કયા મુદ્દાઓ ઉપર આધારિત છે, તો મુદ્દા નંબર 1 કે હંમેશા કેન્દ્રસ્થ પરમાણુ આજુબાજુમાં કેટલી ઇલેક્ટ્રોનની જોડીઓ છે, પછી બંધકારક હોય કે અબંધકારક એની મેટર કંઈ કરતી નથી, પણ કેટલી એવી જોડીઓ છે કે જેના આધારે અણુનો આકાર નક્કી થાય છે, એ જોડીઓના આધારે। બીજું, આ ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે હંમેશા અપાકર્ષણ થાય, આ કેન્દ્રસ્થ પરમાણુ હોય એની આજુબાજુમાં બે જોડીઓ હોય તો એ આમ ગોઠવવાનો પ્રયત્ન કરે તો એની વચ્ચે ખૂણો મહત્તમ, અંતર મહત્તમ બને, ખૂણો વધારે વધારે હોય એટલે જ અંતર વધે। જો આમ ગોઠવાય એક જોડી અહીંયા ને બીજી અહીંયા, તો બે વચ્ચે અંતર ઘટે, જો અહીંયા કરતા છે તો આ યુગ્મો અવકાશમાં એવી રીતે ગોઠવાય કે જેથી એમની વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ થાય, બરાબર છે? એટલે અવકાશમાં એની ગોઠવણી અપાકર્ષણને કારણે થાય, એના કારણે એ શક્ય એટલા વધુ ખૂણાથી ગોઠવાય, એનું કારણ છે। આ ઇલેક્ટ્રોન વાદળ ઋણભારિત હોય ને, આ ઋણભારિત વાદળ ને આ ઋણભારિત વાદળ એના વચ્ચે અપાકર્ષણ થાય। સંયોજકતા કોષને હંમેશા આ નિયમ મુજબ ગોળાકાર કલ્પના કરવામાં આવી છે, એની આજુબાજુનું સ્ફેરિકલ ગોળાકાર હોય, સર્કલ નહીં, સ્ફેરિકલી ગોળાકાર રૂપે કલ્પવામાં આવે છે, કક્ષકો એમાં બધી ગોઠવાશે। કોઈ કદાચ બે બંધ હોય કે ત્રણ બંધ હોય તો એને, આપણે બે બંધમાં ઇલેક્ટ્રોન કેટલા હોય, 4, આપણે એને સુપર પેર ગણવાની, સુપર પેર, એને બે પેર છે એમ નહીં ગણવાનું, પેર તો એક જ ગણવાની, જેમ કે સી ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ ઓ,
तो वास्तव में ओ ने सी वच्चे अहीं ज केटला इलेक्ट्रॉन छे चार ने चार अहीं चार ने चार बे ने बे चार पेर नहीं गणवानी सी नी आजूबाजू में एक पेर अहीं अने एक अहीं पण आ पेर केवी गणाशे सुपर पेर ज्यारे एक पेर नी अंदर बे थी वधु इलेक्ट्रॉन नो समावेश होय तो एने सुपर पेर गणवानी बराबर छे એટલે જે ગોળાકાર તમે કલ્પના કરતા હોય સંયોજકતા કોષની તો એની અંદર આને પણ એક જોડી જેટલો જ મહત્વ આપવાનું છે બરાબર છેલ્લી વાત વાત કરી દઈ માની લો કે સંસ્પદન બંધારણ હોય એકથી વધુ તો કોઈ પણ પર્ટિક્યુલર સંસ્પદન બંધારણને તમે વીએસસીપીઆરનો સિદ્ધાંત લગાવી અને એનો આકાર શોધી શકો છો કોઈ પણ માની લો કે પાંચ સંસ્પદન બંધારણો છે તમારે ચોથા સંસ્પદન બંધારણનો આકાર જાણવો છે તો તમે એને આ નિયમ લગાવો અને શોધી શકો છો તો સંસ્પદન બંધારણો ગમે એટલા હોય કોઈ પણ એકાદ બંધારણને આ નિયમ લગાડી અને એના આધારે તમે શોધી શકો છો રેડી એનો આકાર ત્યાર પછી વાત કરીએ આ હવે આ નિયમ મુજબ બીજી કઈ બાબતોની સ્પષ્ટતા છે એની વાત કરી દઈએ આ નિયમ છે ને બીજી આ બાબતની સ્પષ્ટતા કરી દે છે સૌથી વધુ અપાકર્ષણ લોન પેર વચ્ચે થશે આ સૌથી વધુ અપાકર્ષણ પછી એનાથી ઓછું લોન પેર બોન્ડિંગ પેર વચ્ચે એનાથી નહીં ઓછું અપાકર્ષણ બોન્ડિંગ પેર આના વચ્ચે થશે શું કામ આ ઓક્સિજન હોય આ બંધકારક કક્ષકો છે એચ એચ આ લોન પેર છે લોન પેરને ભૂત કહેવાય ઘોસ્ટ ઇંગ્લિશમાં ઘોસ્ટ ઓર્બિટલ કહેવાય તે ઘોસ્ટનું ગુજરાતી તો ભૂત જ થાય ને ભૂત કક્ષકો ભૂતિયા કક્ષકો ત્યારે એનું કામ નથી આપણે મૂળભૂત વાતે ચડીએ આ કક્ષકો જો સાઈઝમાં સાંકડી છે આ પોડી તો અવકાશમાં વધુ જગ્યા રોકે ને તો અપાકર્ષણ અહીંયા સૌથી જાજુ થાય લોન પેર વચ્ચે અહીંયા એના કરતાં ઓછું અપાકર્ષણ અને અહીંયા એના કરતાંય ઓછું આવું કોણ કહે છે વીએસસીપીઆર સિદ્ધાંત મુજબ આવું નક્કી કરવામાં આવ્યું છે કે અપાકર્ષણ આ રીતે લાગે આ સિદ્ધાંત મુજબ અણુઓને બે ભાગમાં વહેંચી નાખી એક ભાગ જેમાં કેન્દ્રસ્થ પરમાણુની આજુબાજુમાં આવા કોઈ જ લોન પેર આવેલી જ ન હોય આવી એક પેર જ ન હોય હોય એટલી બધી બંધકારક જ હોય જે હોય બે ત્રણ ચાર પાંચ એનો કોઈ મતલબ નથી સંખ્યા હારે પણ જેટલી પણ પેર હોય બધી જ બંધકારક હોય એવા અણુ એનું આપણું પહેલું ટેબલ આપેલું છે 110માં પેજે પહેલું જે ટેબલ છે ને એ બધાય બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ માટેનું છે પછી 111માં પેજે બીજું ટેબલ છે એમાં લોન પેર પણ આવેલી છે અને 112માં પેજે ત્રીજું ટેબલ છે આ ત્રણેય ટેબલ જ આ સિદ્ધાંતનો ભાગ છે એવા આખા પાકા કરવાના છે આગળના આપણે અમુક ટેબલો મેં કીધું હોય કે એ માહિતીની જરૂર નથી એવું નથી હું દરેકમાં તમને માર્ક કરાવતો જઉં છું મેં કાંઈ નથી માર્ક કરાવ્યું તો એ તૈયાર કરવાનું છે જ કાંઈ કીધું નથી ને ભણાવ્યું છે તો એ તૈયાર કરવાનું હોય તો જ ભણાવું ને ન તૈયાર કરવાનું હોય તો મેં ભણાવ્યું નહીં હોય અને તમને કીધું હશે કે આની જરૂર નથી બરાબર છે તો ત્રીજું જે ટેબલ છે એ આકારમાં વિકૃતિ કોના કારણે છે આપણે અપેક્ષા રાખી હોય કે ભાઈ બે જ જોડી આવેલી છે તો અણુ આકાર આવો રેખીય થવો જોઈએ પણ નથી થતો તો શું કામ નથી થતો એના કારણો દર્શાવેલા છે એ ત્રીજા ટેબલમાં બરાબર છે આવા ત્રણ ટેબલ ભણવાના છે આ સિદ્ધાંત આપણને એ ત્રણ ટેબલો દ્વારા કેટલીક બાબતો સમજાવશે અણુના આકાર વિશે અને 100% નહીં 110% ટકા 100 જાજા આમ તો ન હોય કોમર્સની રીતે પણ વાત કરવામાં ગુજરાતી શબ્દો મુજબ કહી શકો વાંધો નહીં કે 110% તમારું આકાર વિશેનું નોલેજ ખૂબ વધશે આવું સમજવા માટે આવા સળી અને દડાના મોડેલ આવે છે બોલ આવે આવા નાના નાના પ્લાસ્ટિકના એમાં હોલ પાડેલા હોય
સળીઓ આવે તૈયાર ભેગી જ, સળીઓ ભરાવીને તમે ગોઠવી શકો અને જુદા જુદા આકાર કેવા હોઈ શકે એનો ખ્યાલ મેળવી શકો. પણ આવશ્યક નથી, તમે અત્યારથી ચાલુ કરશો ને એટલે આપણા જેટલી વાર આકારો દોરાઈને કીધેલું હોય છે ને કે તમને ઓલમોસ્ટ એમનેમ જ ખબર પડી જશે મોડેલ વગર પણ. બરાબર, આ સિદ્ધાંતનો મેઇન ફાયદો શું? જો નંબર વન, સિદ્ધાંતની સરળતા, ઉડી નાખે વળગે એવી, સાવ સીધો સાદો સરળ સિદ્ધાંત. બીજું, અત્યાર સુધીના જેટલા સિદ્ધાંતો વડે જેટલા અણુઓના આકાર વિશે કોઈ માહિતી નહોતી મળી ને એવી ખૂબ માહિતીનો ભંડાર આના આધારે મળ્યો. અને ત્રીજું, જ્યારે કોઈ બે સંસ્પદિત બંધારણો અથવા બે નજીકની રચના ધરાવતા બંધારણો વચ્ચે ચોઈસ કરવાની હોય કે આનું સાચું કયું બંધારણ, ઉર્જાનો તફાવત નજીવો હોય સાવ, તો તમે VSEPR સિદ્ધાંત દ્વારા એનો આકાર ચોક્કસપણે જાણી શકો છો. આ સિદ્ધાંતની ફલશ્રુતિ છે, આ તો એનો ફાયદો છે કે આ સિદ્ધાંતથી શું કરી શકાય. હવે આ ત્રણ યાદ રાખજો. લોન પેર શું કામ? બે જાડા જાડા છે, અપાકર્ષણ વધી જાય. અહીંયા એક જાડું એક પાતળું, એના વચ્ચે અપાકર્ષણ બીજા નંબરે. બે પાતળી કક્ષકો, અપાકર્ષણ સૌથી ઓછો. તો ધક્કામુક્કી થાય તો સૌથી દબાવવાનું કોને આવે? આ સાંકડી કક્ષકોને, કારણ કે અહીંયા અપાકર્ષણ ઓછું છે એટલે એને દબાવવું પડશે. આ દબાવશે બે, એના આધારે અણુના આકારો નક્કી થશે. આપણે જોતા જઈએ વન બાય વન. બસ આજે અને આવતા લેક્ચરમાં આપણે આકારો જ જોવા છે VSEPR સિદ્ધાંતના આધારે. મેં કીધું એમ સિદ્ધાંત એટલો સરળ છે, સીધો જ મગજની આરપાર નીકળી જશે. સિદ્ધાંત માટે ખાલી યાદ કેટલું રાખવાનું છે? લોન પેર વચ્ચે સૌથી વધુ આકર્ષણ, પછી લોન પેર બોન્ડિંગ પેર, અને પછી બોન્ડિંગ પેર. ચલો એના માટે વાત કરીશું. ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, ઇલેક્ટ્રોન યુગ્મ, પછી ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કરવા જાઓ તો કઈ રીતે થશે? ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી, પછી અણુનો આકાર અને ઉદાહરણ. કેન્દ્રસ્થ પરમાણુ પાસે માની લ્યો કે બે ઇલેક્ટ્રોનની જોડી છે. કેન્દ્રસ્થ પરમાણુ પાસે આ કેન્દ્રસ્થ પરમાણુ હોય તો બે જોડી હોય તો અહીંયા ગોઠવાય, અહીંયા બરાબર છે, આ રીતે ગોઠવાઈ જાય. એક જોડી આ બાજુ ને એક આ બાજુ. મેં અહીંયા જોડી આવી રીતે દર્શાવી, એ તો કોઈ એવી પ્રથા પાડી દીધી એટલે એમ લખી, બાકી એનો કોઈ મતલબ નથી. પણ બે જોડી હોય એટલે ખૂણો 180 રચાય, આ ખૂણો શક્ય એટલી એકબીજાથી દૂર રહેવાનો પ્રયત્ન કરે એટલે મેક્સિમમ ખૂણો મળે 180. અણુનો આકાર રેખીય, સમજાવવું જ ન પડે, રેખીય આકાર. ઉદાહરણ છે BeCl2, HgF2. લોન પેરવાળા નથી લેવાના, સુપર પેરવાળા આ ઉદાહરણમાં તમે સમાવેશ કરી શકો છો. કોને કહું છું? સુપર પેરનો સમાવેશ થઈ શકે. CO2 પણ રેખીય છે. જો હવે આ બી ClCl ચાલે, આની પાસે ભલે લોન પેર હોય એની વાત નથી. આપણે કોની પાસે લોન પેર ન હોવી જોઈએ? કેન્દ્રસ્થ પરમાણુ પાસે. એવા ઉદાહરણ પકડીએ છીએ. અણુ આકાર રેખીય સમજાઈ જાય. શું કામ રેખીય થયો? જ્યારે આવી બે જ જોડી હોય બંધકારક તો એ રેખીય જ બનાવે આ નિયમ મુજબ. જો આ નિયમ કંઈ ફૂલ એન્ડ ફાઇનલ નથી કે આના પછી કોઈ નિયમની જરૂર નથી, આ નિયમની પણ અમુક મર્યાદાઓ છે, એવું નથી. છતાંય મર્યાદાઓની વાત પછી કરીશું, પહેલાં નિયમની વાત કરો, કારણ કે આ નિયમમાં થોડીક મર્યાદાઓ હોય પણ એની સામે ફાયદાઓ ખૂબ મોટા હોય તો નેચરલી આપણે એનો અભ્યાસ કરવાનો જ હોય. બરાબર, પહેલું સમજાઈ જશે. બીજું લઈએ, ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મ હોય
ત્રણ તો એમનેમ જ ખબર પડી જાય આ એ આ જોડીઓ ગોઠવાય છે ને અહીંયા રેડી આ બંધ ખૂણા કેટલાના બનશે 120 ડિગ્રીના ત્રણે ત્રણ સરખા દૂર ગોઠવવાનો શું કામ પ્રયત્ન કરે આપણે કીધું હતું અપાકર્ષણ લાગે ને અપાકર્ષણ ઓછામાં ઓછું ક્યારે લાગશે શક્ય એટલા દૂર ગોઠવાય તો એટલે ઓછામાં ઓછું અપાકર્ષણ આ રીતે ગોઠવાય ને તો જ લાગે આ સિદ્ધાંત મુજબ અવકાશમાં કક્ષકોની ગોઠવણી એવી રીતે થાય કે એમાં ઇલેક્ટ્રોન વાદળ વચ્ચે અપાકર્ષણ ઓછામાં ઓછું થાય આ ત્રણ વાદળ આવી રીતે દૂર જાય તો અપાકર્ષણ કેવું થાય ઓછું આનું ઉદાહરણ આપણે ભણી ગયા છીએ આમ તો BF3 કહી શકો આ ત્રણેય બંધકારક કક્ષકો ખૂણો 120નો અને અણુ આકાર લેવો હોય તો સમતલ્ય ત્રિકોણ અણુ આકાર કેવો કહેવાય અને સમતલ્ય આને રેખીય સમતલ્ય ત્રિકોણ ચાલો સમજાઈ જશે શું કામ સમતલ્ય ત્રિકોણ એ પછી ચાર જોડી હોય તો શું ચાર હોય તો કઈ રીતે ગોઠવાય સમચતુષ્ફલક રીતે ગોઠવાય ચાર હોય તો કઈ રીતે ગોઠવાય સમચતુષ્ફલક આ કેન્દ્રસ્થ પરમાણુ એક અહીંયા આ જોડીઓ અહીંયા હોય આપણે આ બધાને જોડી દો આ આકાર બન્યો ને આ સમચતુષ્ફલક આકાર છે આવો કોઈ પણ બે કક્ષકો વચ્ચેનો ખૂણો કેટલાનો હોય જો આપણે ચાર કક્ષકો કઈ કઈ છે આમાં કદાચ સ્પષ્ટ રીતે ન દેખાય બીજા કલરથી દોરી દઉં જો આ ચારે કક્ષકો છે આ ચાર આ સમચતુષ્ફલક આકાર કહેવાય અને કદાચ તમારે આમ દોરવો હોય તોય દોરી શકો ઘણી વખત શું છે આ આકાર આમાં પૂરતો સ્પષ્ટ રીતે ન શો થતો હોય તો તમે આને આમ કાઢીને બીજી રીતે દોરી દેજો આકાર મેં આગળના લેક્ચરમાં દોરેલો ચતુષ્ફલક આકાર એટલે કેન્દ્રસ્થ પરમાણુ સમજો ને હાલો પછી એની હારે જોડાતા ચાર પરમાણુ અહીંયા પોઝિશન માર્ક કરી લઈ રેડી ચારેની કરી લીધી હવે બાકીની લાઈનો કાઢી નાખો આ ચારેય જગ્યાએ ઇલેક્ટ્રોન પેર છે છોડી દો અણુ આકાર બનાવવો હોય તો આને બધાને એકબીજા હારે જોડો એટલે અણુ આકાર આ સમચતુષ્ફલક કહેવાય આકાર લ્યો આ આકારને જ હંમેશા સમચતુષ્ફલક ગણવાનું એટલે એક એક સાઈડે થયું અને ત્રણ નીચે ક્રોસમાં એટલે મેં એમ જ દોર્યું હતું આ આ કેન્દ્રસ્થ પરમાણુ અહીં ઉદાહરણ દોડી લો ને સી આ એચ 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 થોડું ત્રાસું દોરી દીધું હવે તમે આને જોડી દો એટલે આકાર જે બને છે એ સમચતુષ્ફલક આકાર છે અને ડાયરેક્ટ કઈ જોડી દો બસ આ સમચતુષ્ફલક આકાર બની ગયો સમચતુષ્ફલક
અહીંયા દરેક બંધખૂણો 109 અંશ અને 28 મિનિટનો થાય. આ દરેક બંધખૂણો કોઈ પણ લો, 109 અંશ અને 28 મિનિટ આટલો થાય. દરેકે દરેક બંધખૂણ આટલો હોય. ઉદાહરણ છે CH4 NH4+1. ચલો આકાર દોરતા ફાવશે, આ રીતે શીખી જવાનું. એક કાર્બન અને જે બ્લુ બંધ દેખાય છે એ રીતે 2-3 વાર પ્રેક્ટિસ કરી લો. એ આકારને સમચતુષ્ફલક આકાર કહીશું. બંધ ખૂણો આટલો બરાબર છે. ત્યાર પછી આગળ જોઈએ 4 ને બદલે 5 ઇલેક્ટ્રોન યુગ્મવાળા ઉદાહરણ. આ 4 સુધીના જોયા ને, 5 વાળા જોઈએ. જોજે આમાં ખાલી ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાના આધારે આકારની સચોટ રજૂઆત ઉદાહરણો સાથે આટલું સારી રીતે કોઈ પણ અણુના આકારને સમજાવી શકાય નહીં. ભલે બધા ઉદાહરણ આમાં ફિટ ન બેસે, કાંઈ નહીં, જેટલા બેસે એટલા સમજી લઈ તોય ઘણા થઈ જાય. તોય આ સિદ્ધાંતને નવા બાળકોને શીખવા માટે સૌથી બેસ્ટ ગણી શકો. ચલો કેન્દ્રસ્થ પરમાણુ પાસે કેટલી પેર? 5 પેર હશે તો કેવી રીતે ગોઠવાશે? ઉદાહરણ PCl5, તો ગોઠવણી આવી થશે. આ કેન્દ્ર બરાબર, આ ત્રિકોણ થઈ ગયો, પછી એક ઉપર અને એક નીચે, અહીંયા બધા ઇલેક્ટ્રોનની જોડીઓ છે. અણુનો આકાર કેવો બનશે? આકાર હારે વાત કરીએ. આ નીચે એક ત્રિકોણ બનાવી દો અને એક ત્રિકોણ ઉપર બનાવી દો, તો ત્રિકોણીય દ્વિપિરામિડલ ત્રિકોણ, આમ ત્રિકોણ થઈ ગયો 1, 2 અને 3. હવે ઉપર પિરામિડ અને નીચે પિરામિડ બનાવી, અહીંયા થોડું એવું જ લાંબી દોરવાની આકૃતિ. આમાં છે ને આ 3 બંધ ટૂંકા હોય, આ 3 બંધ ટૂંકા હોય, આના વચ્ચેનો બંધ ખૂણો કોઈ પણ બે વચ્ચે કેટલો હશે? 120 અંશ. રેડી? 3-3 ના બંધ ખૂણા સાથે. હવે એક ઉપર CL, જો એ બંધ લાંબો દોરવાનો, થોડો વધુ લાંબો થઈ જાય તોય વાંધો નહીં, એનો આ 3-3 સાથે બંધ ખૂણો કેટલાનો હોય? જો આ એક પી છે, CL CL ને CL, હવે નીચે એક CL છે તો આ બધા હારે 90 ડિગ્રી થાય, જો લંબ થઈ જાય, એટલે આ ખૂણા બધા કેટલાના થવાના છે? 90 ડિગ્રી, પરપેન્ડિક્યુલર. હવે દ્વિપિરામિડ કઈ રીતે દેખાશે? તો કે ઉપરના સાથે અહીંયા ઉપર પિરામિડ બનાવી નાખો, એક નીચે બનાવી નાખો, તો આકાર કેવો કહેશું? ત્રિકોણીય દ્વિપિરામિડલ. ઉદાહરણ તો PCl5, PBr5, બીજું જોતું હોય તો. રેડી? ત્યાર પછી 6 લોન પેર હોય તો કયું બનશે એની વાત કરીએ. 6 લોન પેર માટે બરાબર, ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી કહું છું? 6. તો ગોઠવણી કેવી શક્ય બનશે? આ કેન્દ્રસ્થ પરમાણુ આ ચોરસ રીતે 4 ગોઠવાશે. જો અહીંયા ખૂણો કેટલો ગોઠવાશે? 90 ડિગ્રીનો, દરેક ખૂણો 90નો.
રેડી, ચારે ચાર ખૂણા કેટલાના થઈ જાય? 90ના. ઓલાની જેમ જ હવે એક ઉપર, જેની લંબાઈ વધુ હોય, એક નીચે. આ જે છે ને ઉપર નીચેના વધુ લંબાઈ વાળા, એની એક્સિયલ કહેવાય, એક્સિયલ પોઝિશન. અને આ જે ટૂંકી લંબાઈ વાળા આ બંધો છે ને, આ ઇક્વિટોરિયલ. આ એથી દર્શાવાય ને આ ઈથી. આગળ જતા નિરૂપણ કામ આવશે. અત્યારે મેં તમને સમજાવીને રાખ્યું, આવતા લેક્ચરમાં આપણે આનો ઉપયોગ પણ કરવાના છીએ. એક્સિયલ બંધ એક્સિસ ઉપર રચાય, ઉપર નીચે એની લંબાઈ વધુ હોય. ઇક્વિટોરિયલ બંધ ત્રાસા રચાય, તિર્યક બંધ કહેવાય આમ ગુજરાતીમાં. પણ આના માટે આ જ શબ્દો પ્રચલિત છે, ઇક્વિટોરિયલ અને એક્સિયલ. હવે અહીંયા ઉપર પિરામિડ રચાઈ જાય ને, જો બરાબર છે, તો આકાર કેવો રચાઈ જાય? ચોરસ, સમચોરસ, પિરામિડલ, એક ઉપર અને નીચે, એટલે સમચોરસ દ્વિ પિરામિડલ થઈ જાય. પણ એને નામ આપી છે અષ્ટફલકીય. અષ્ટફલક, ફલક એટલે બાજુ, અષ્ટ એટલે આઠ, આઠ બાજુવાળી રચના. જો વચ્ચે ચોરસ પહેલાં કરી નાખ્યું, એક પરમાણુ અહીંયા, બે અને બે, ચાર થઈ ગયા. હવે એક ઉપર, એટલે ઉપર સાથે ગોઠવો તો આ બે બાજુ, બે આ ચાર, પછી નીચે બે, નીચે બે, તો કેટલી થઈ ગઈ? આઠ બાજુ થઈ. એટલે આને નામ કેવું આપ્યું? અષ્ટફલક રચના. આ રચનાનું નામ છે અષ્ટફલક. ઉદાહરણ પકડીશું, SF6. હવે દોરીએ, ચલો અહીંયા દોરી કાઢશું, વાંધો નહીં. આ એસ, પહેલા આવો ચોરસ દોરી લેવાનો, થોડો આમ ત્રાસો, એના હારે શું જોડી દેવાનું? 4F. આ લોન, આ બંધકારક છે, બોન્ડિંગ પેર. એક ઉપર ઇક્વિટોરિયલ, એક્સિયલ પોઝિશનમાં આ ચાર ઇક્વિટોરિયલ છે, આ એક્સિયલ. લંબાઈ કદાચ વધુ કરશો તો આકાર વધુ સ્પષ્ટ બનશે, એમાં કંઈ વાંધો નહીં. આ ખૂણા બધા 90ના હોય. આ નીચેનો છે એ આ બધા FR 90નો બનાવે ખૂણો, બરાબર છે? એટલે આમાં તમામે તમામ ખૂણા કેટલાના થઈ જાય? 90ના. 120નો કોઈ ખૂણો જ નથી, તમામે તમામ ખૂણા 90 ડિગ્રીના છે. નીચેનાનો આ ચારેય સાથે 90નો જ હોય, ટોટલ ખૂણાઓ 90ના. આકારને સ્પષ્ટ કરીએ, સમચોરસ દ્વિ પિરામિડલ, પણ એને વાસ્તવિક રીતે નામ કેવું મળી ગયું છે? અષ્ટફલક. તો આકાર આઠ ફલક, બે ને બે ચાર, બે અને બે ચાર, તો આને આપણે અષ્ટફલક આકાર તરીકે ઓળખીશું, બરાબર. કેમ રહ્યું? તો VSEPR સિદ્ધાંત, જેમાં લોન પેર ન હોય એવા અણુઓનો અભ્યાસ આવી ગયો. લ્યો, આ એના આકારો, ઉદાહરણ અને ગોઠવણી ઇલેક્ટ્રોનની. મેં કીધું ને કે આ સિદ્ધાંત એટલો બધો સરળ અને સારો છે કે જો અહીં સુધીનું ચેપ્ટર તમે કાયદેસર રીતે ભણતા ભણતા ખાલી આવો ને, પાકું ના કર્યું હોય ને પાકું, તો પણ આ સિદ્ધાંત અને ઉદાહરણો સમજાઈ જાય અને યાદ પણ રહી જાય. અને GNET માં પણ આવા આકારો પૂછાય છે, SF6ને કયો આકાર હોય છે, આકારોના નામ લખ્યા હોય, કા નીચેનામાંથી કોણ અષ્ટફલક આકાર ધરાવે છે, આ વાણું ઉદાહરણમાં લખ્યા હોય. હજી આવશે આગળ, આવતે આપણે હજી આ ટેબલ પૂરું નથી કર્યું, આવતા લેક્ચરમાં પાછું હજી આને કન્ટિન્યુ જ કરવાનું છે. પણ આટલે સુધીનું આઈ થિંક તમને સમજાણું હશે, બરાબર. તો આ સાથે લેક્ચર આજનો પૂરો કરીશું. જય હિન્દ.